સુરત મહાનગરપાલિકા દ્વારા ભાજપ અને આમ આદમી પાર્ટીના 120 કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવ્યા હતા, જેથી અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં રહી શહેરીજનોની સમસ્યાનો કોર્પોરેટરો નિવેડો લાવી શકે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરો એકબીજાના સંપર્કમાં રહી શહેરીજનોની સમસ્યાઓનો નિવેડો લાવી શકે અને સાથે તેઓની કામગીરી કરી શકે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના 120 જેટલા કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવ્યા હતા. ગુરુવારે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા 120 તમામ કોર્પોરેટરને આજે લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો, જ્યારે આધુનિક ટેકનોલોજી આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા જ્યારે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકામાં પેપરલેસ કામ થાય અને વધુમાં વધુ આ લેપટોપનો ઉપયોગ થાય, જેથી કરીને સમય બચે, શક્તિ બચે અને પૈસા પણ બચે, એના માટે લેપટોપનો મહત્વ ઉપયોગ થાય તે માટે અમે દરેક કાઉન્સિલને લેપટોપની ફાળવણી કરી છે. સાથે સાથે આપ જાણો છો કે અત્યારે સમગ્ર કોઈ પણ યોજના હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય અત્યારે ઓનલાઈન જે જ્યારે થઈ રહ્યું છે ત્યારે આ લેપટોપનો મહત્વ ઉપયોગ થાય, જેનાથી આવેલી જે સમસ્યા હોય અથવા જે પ્રશ્નો ઓનલાઈન હોય એનાથી માહિતગાર થાય અને પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કોર્પોરેટરો અધિકારીઓ અને લોકોની વચ્ચે એક સમાન કડી સમાન રહે એના માટે આ લેપટોપનો પણ વધુ વધુ ઉપયોગ થાય, જેથી કરીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે આજે આ લેપટોપનું વિતરણ કરવામાં આવ્યું. નહીં, આ લેપટોપ છે એ ટેકનોલોજી છે. આપ સૌ જાણો છો કે જે વસ્તુ આપવામાં આવે છે તે કોર્પોરેટરને આપવામાં આવે છે, જેથી કરીને કોઈ સ્વેચ્છાએ આપવું હોય તો આપી શકે છે અથવા અમે લેપટોપ એને આપીએ છીએ એના ઉપર નિર્ભર છે એને શું કરવું. સુરત મહાનગરપાલિકાના 120 કોર્પોરેટરને લેપટોપ અપાયા છે, જેથી શહેરીજનોની સમસ્યાઓના નિવારણ સાથે અધિકારીઓ સાથે કોર્પોરેટરો પણ સીધા સંપર્કમાં રહી શકશે. હસ્તસેટા સાથે અઝર કુરેશી.